नमस्कार बाल मित्रों, केम छो? मजा में ने? चलो आज आप धोरण एक नो सामान्य ज्ञान विषय में पाठ त्रीजो कठण ने नरम विषय थोड़ी माहिती मेळवशु। चलो बधा पोतपोतानी नोट पेन्सिल अने रबड़ काढ़ी बेसो तो जो मारी सामे अने हूँ अहीं जे कहती हूँ ई तमारी नोट में लखता आवजो, बराबर ने? चलो अपने अपना रोजिंदा जीवन में एटली एवी केटलीक वस्तु उपयोग करता जोईए छे जे कठण अने नरम होय छे, बराबर ने? तो आज आपणे हूँ तमने एना विशे थोड़ीक माहिती आपीश के कई वस्तु कठण होय ने कई वस्तु नरम होय। चलो पेलू चित्र जो, तो आ शेनू चित्र देखाय छे? हाँ, आ तो रबरनू चित्र छे, तमे बधा उपयोग करो ज छो ने? आ रही आ रबर, तो आ रबर केवी होय अडवामां? पोची पोची लागे ने, नरम नरम छे। तो नरम होय ए वस्तुनी सामे आपणे अहींया न लखशुं, तो आपणे अहींया न लखशुं। आ चित्र शेनू छे जो तो जरा? हाँ, टेडी बेरनू। तमे बधा टेडी बेरथी रमो छो ने? आ रह्यो आ टेडी बेर केवो होय अडवामां? सॉफ्ट सॉफ्ट, पोचो पोचो लागे एटले के नरम छे। तो अहींया आपणे न लखशुं। एनी बाजूनू चित्र जो, तो शेनू देखाय छे? आरिसानू। हाँ, आरिसो केवो होय? कठण होय, तो अहींया आपणे एनी सामे क लखशुं। आ शेनू चित्र छे? हाँ, बधा पहले बोली गया मारा करता, तो बधाने बहु गमे ने फुग्गाथी रमवू, तो फुग्गो केवो होय? नरम नरम, तो आपणे अहींया न लखशुं। એની નીચે જો તો ચિત્ર શેનું છે? હથોડીનું। તમે બધાએ હથોડી તો જોઈ જ હશે ને? આ રહી આને હથોડી કહેવાય। આ હથોડી કેવી છે? ભારે ભારે છે, વજનમાં ભારે છે અને અડવાથી કઠણ લાગે છે, તો આપણે આને કઠણ વસ્તુ કહેશું, તો એની સામે આપણે ક લખશું અહીંયા કને। ચલો એની બાજુનું ચિત્ર શેનું દેખાય છે? ગ્લાસનું। તો આ એક ગ્લાસ છે, અડવામાં કેવો લાગે છે? કઠણ કઠણ, તો આ કઠણ વસ્તુ છે, તો આપણે અહીંયા કને એની સામે ક લખશું। આ બાજુનું ચિત્ર જો તો છોકરાઓ, આ શેનું ચિત્ર દેખાય છે તમને? હા, ઓશિકાનું। ઓશિકું કેવું હોય? પોચું પોચું નરમ નરમ હોય, તો આપણે ઓશિકાની સામે અહીંયા ન લખશું। હવે આ બાજુનું ચિત્ર શેનું છે? તમે આનાથી રમો છો ને રોજ ભાઈબંધ મિત્રો સાથે તમારા? હા, તો આ લખોટીનું ચિત્ર છે। લખોટી કેવી હોય? કઠણ કઠણ હોય, તો કઠણ લખોટી છે, તો એની સામે આપણે અહીંયા ક લખશું। ચલો હવે આ ચિત્ર તમને શેનું દેખાય છે? હા, પાંદડું છે, તો પાંદડું કેવું હોય? આર્યું। આ પાંદડાને તમે અડ્યું છે ને, અડવાથી કેવું લાગે છે? નરમ નરમ, તો પાંદડાની સામે આપણે ન લખશું અહીંયા। આ ચિત્ર શેનું છે બાલમિત્રો જો તો? હા, નાનું બેબી હોય ને, નાના બેબીનું ઓશિકું છે આ, તો નાના બેબીનું ઓશિકું કેવું હોય? નરમ નરમ, તો ઓશિકાની સામે આપણે લખશું ન। ચલો આ ચિત્ર શેનું છે? અરે વાહ, મારા પહેલાં જવાબ દઈ દીધો, બધા આનાથી લખો છો ને તમે? આ પેન્સિલનું ચિત્ર છે, આ રહી પેન્સિલ। પેન્સિલ કેવી હોય અડવામાં? કઠણ કઠણ હોય, તો આપણે અહીંયા લખશું ક। ચલો એની બાજુનું ચિત્ર શેનું છે? ફૂલનું, ગુલાબનું ફૂલ છે, તો ગુલાબનું ફૂલ કેવું હોય? નરમ નરમ, તો આપણે અહીંયા કને ખાલી જગ્યામાં ન લખશું। ચલો આ ચિત્ર શેનું દેખાય છે? ખુરશીનું। તમે બધા ખુરશી ઉપર બેસો છો ને, આ રહી ખુરશી। આ ખુરશી કેવી હોય? કઠણ કઠણ હોય, તો આપણે અહીંયા ક લખશું। આ ચિત્ર શેનું છે? પીછાનું। પીછું કેવું હોય? અડવામાં કેવું લાગે પીછું? પોચું પોચું એટલે કે નરમ નરમ હોય, તો અહીંયા આપણે ન લખશું। ચલો આ બાજુનું ચિત્ર શેનું છે? ઊનનું। ઊન એટલે ઘેટું ઊન આપે ને આપણને, ઊનમાંથી અનેક પ્રકારની વસ્તુ પણ બને, તો એ ઊન કેવું હોય? નરમ નરમ, અહીંયા આપણે ન લખશું। આ ચિત્ર શેનું છે મિત્રો જુઓ તો? હા, આ તો બેટ છે, બધા રમો છો ને બેટથી? હા, આ બેટ કેવું હોય? કઠણ કઠણ, આપણે ખાલી જગ્યામાં ક લખશું। આ ચિત્ર શેનું છે મિત્રો જુઓ તો? તાળું। આ રહ્યું તાળું, આ તાળું કેવું હોય? કઠણ કઠણ, તો તાળાની સામેના ચિત્રની ખાલી જગ્યામાં આપણે લખશું ક। આ ચિત્ર શેનું છે મિત્રો જુઓ તો?
કપાસનું. કપાસ કેવું હોય? કઠણ, પોચું પોચું હોય. કપાસની સામે આપણે અહીંયા લખશું ન. આ ચિત્ર શેનું દેખાય છે મિત્રો, જુઓ તો? હા, મોબાઈલનું. આ મોબાઈલ છે જેનાથી તમે લેસન કરો છો ને આમાંથી રોજે. હા, આ મોબાઈલ કેવો હોય? ન, કઠણ કઠણ. તો મોબાઈલની સામે આપણે લખશું ક. આ ચિત્ર શેનું દેખાય છે જુઓ તો મિત્રો? ચીકુનું. તો ચીકુની સામે આપણે ન લખશું, કેમ કે ચીકુ કેવું હોય? અડવામાં પોચું પોચું લાગે અને ખાવામાં મીઠું મીઠું લાગે. તો ચીકુની સામે આપણે ન લખશું. બાલમિત્રો, કઠણ અને નરમ વસ્તુનું વર્ગીકરણ કરી અને મજા આવી ને તમને? હા, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.